સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી જય પાર્વતીના વ્રતની પૂજા કરવામાં આવે છે। સાબરકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ અલગ અલગ શિવજી મંદિરમાં જય પાર્વતીના વ્રતની પૂજા કરવામાં આવે છે, જેમાં છેલ્લા 5 દિવસથી જય પાર્વતી વ્રતમાં ગામની દીકરીઓ રોજ સવારે શિવ મંદિરે પૂજા કરે છે। આજ રોજ જય પાર્વતી વ્રતનો છેલ્લો દિવસ અને આજે રાત્રે જાગરણ હોવાથી હરિયોર પુલ છાપરિયા રામજી મંદિરમાં દર વર્ષની જેમ શાસ્ત્રી અવિલકુમાર જોશી દ્વારા ગામની દરેક બાલિકાઓને સુંદર શાસ્ત્રોક પૂજા વિધિ કરાવી હતી। બિંદેશ માંડલિયા સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં બપોર બાદ હિંમતનગર તથા વડાલી શહેરમાં વરસાદ પડ્યો હતો। હિંમતનગરમાં બપોરના સમય બાદ વરસાદ શરૂ થયો હતો અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો। શહેરમાં અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદ વરસ્યો હતો, જેથી વરસાદને લઈને શહેરના લોકોને રાહત મળી હતી અને વડાલી પંથકમાં ધોધમાર વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, જેમાં વડાલી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। સાથે સાથે વડગામડા, કુબાદ્રોલ, થેરાસણ, થુરાવાસ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો। સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર ખાતે 18-59 વય જૂથના બુસ્ટર ડોઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બુસ્ટર ડોઝનો પ્રારંભ કરાવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના કેસનો વધારો થવા લાગ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસને અટકાવવા માટે બુસ્ટર ડોઝનું આયોજન કર્યું છે, જેમાં 18-59 વયના જૂથના લોકોને બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્ર સરકાર દ્વારા તમામ લોકો માટે નિઃશુલ્ક બુસ્ટર ડોઝ આપવાનો નિર્ણય લીધો છે। હિંમતનગર શહેરમાં અર્બન હેલ્થ ઓફિસ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં બુસ્ટર ડોઝ આરંભ કરાયો હતો। જિલ્લામાં 7,82,466 રસીના લાભાર્થીઓને બુસ્ટર ડોઝ લેવા માટે જાણ કરવામાં આવશે અને જિલ્લાના દરેક તાલુકામાં બુસ્ટર ડોઝ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજે સરકારશ્રીએ 18-59 વર્ષના તમામે તમામ લોકોને કોવિડનો ફ્રી પ્રિકોશન ડોઝ એટલે કે થર્ડ ડોઝ આપવાનું નક્કી કરેલ છે, જે સંદર્ભે આજરોજ સાબરકાંઠામાં માન્ય કલેક્ટર અને માન્ય DDO સાહેબશ્રીની હાજરીની અંદર કોવિડના થર્ડ ડોઝનો પ્રિકોશન ડોઝનો શુભ શરૂઆત કરવામાં આવેલ। સાબરકાંઠાની અંદર 7,82,466 જે આપણે થર્ડ ડોઝના ડ્યુ લાભાર્થીઓ છે તેમના સત્વરે જેમ બને તેમ જલ્દી ત્રીજા ડોઝથી રક્ષિત કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાના 3 તાલુકાઓમાં 10 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે। હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં 5 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને તલોદ ગ્રામ્ય વિસ્તારમાં પણ 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા અને સાથે સાથે ઈડર ગ્રામ્ય વિસ્તારમાં પણ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા। સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 23 એક્ટિવ કેસ નોંધાયા છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં 9,579 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે અને કોરોનાથી 160 દર્દીઓના મોત થયા છે। સુરેશ થોરી સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામના વતની સચિન દરજીએ CA ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી દરજી સમાજનો ગૌરવ વધાર્યું હતું। પ્રાંતિજ તાલુકાના દલપુર ગામના વતની અને પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટલ માસ્ટર તરીકે ફરજ બજાવતા અતુલભાઈ કચરાભાઈ દરજીના પુત્ર સચિને CA ફાઇનલ એક્ઝામમાં ઉત્તીર્ણ થઈ CA ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવાનું સપનું સાકાર થતા સમસ્ત કાઠાપરા દરજી સમાજનું ગૌરવ વધારતા સમાજમાં આનંદની લાગણી પસરી છે અને અનેક જ્ઞાતિજનોએ સચિન દરજીની આ સિદ્ધિને બિરદાવી છે। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ।